વડતાલના છઠ્ઠા વચનામૃતમાં ચિમનરાવજીએ પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, જીવ જ્યારે પ્રલય કાળે માયામાં હતા, જ્યારે આ સૃષ્ટિનો પ્રલય થઈ ગયો હોય, કઈ જ ન હોય, આ ધરતી ન હોય, આકાશ ન હોય, કોઈ વૃક્ષ પહાડ વનસ્પતિ ન હોય, જીવ કોઈ અત્યારે દેખાય છે, માણસ પશુ પક્ષી કશું જ ન હોય, શૂન્યમ, બધું સંખાર હોય, બધા જીવો એ વખતે ક્યાં હોય, માયામાં લીન થઈ ગયા હોય, શૂન્ય અવસ્થામાં હોય, જીવ પણ નિષ્ક્રિય અવસ્થામાં હોય, પછી જ્યારે ભગવાન સૃષ્ટિની રચના કરે ત્યારે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ આ પંચભૂત અસ્તિત્વમાં આવે, અને આ પૃથ્વી અસ્તિત્વમાં આવે એટલે પછી એના ઉપર જીવો બધા ધીમે 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 અસ્તિત્વમાં દેહ ધરવા માંડે. તો ચિમનરાવજીનો પ્રશ્ન એ છે કે માયામાંથી બધા નીકળ્યા જીવ ત્યારે બધા જ માણસ જ થવા જોઈએ ને? કોઈ માણસ, કોઈ હાથી, કોઈ બળદ, કોઈ ઘોડો, કોઈ ગદર્ભ, કોઈ શ્વાન, આવું વિષમપણું સાથે તો ભગવાન પણ અન્યાય કરે છે એમ કેવું પડે? એકને માણસ બનાવે, બીજાને હાથી બનાવે, આવું શા માટે? જો તમે એમ કહો કે આ તો બધા પૂર્વના કર્મે કરીને થયું તો નાસ્તિક મત સાચો છે એમ થાય. માટે કૃપા કરીને આનો ઉત્તર આપો. શ્રીજી મહારાજ કહે છે, તમને પૂછતા જ ના આવડ્યો. જ્યારે જીવ માયામાં લીન થાય ત્યારે પણ કારણ શરીર ભેગું જ હોય છે. ગમે એટલા જન્મ મરણ, ગમે એટલા પ્રલયો થાય પણ કારણ શરીરનો નાશ થતો નથી. આ જીવને સાથે ત્રણ શરીર હોય છે, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ. એમાંથી સ્થૂળ શરીર તો તરત જ નાશ થઈ જાય, વાતમાં કઈ માલ નહીં. હમણાં હતા ને ના, એ તો સ્કૂટર અથડાયું એટલે પતી ગયું. સ્થૂળ શરીર પૂરું થઈ જાય, ક્ષણમાં ખબર જ પડે નહીં, એ કાચના પ્યાલા જેવું ઠોકર વાગતાની સાથે પૂરું. સૂક્ષ્મ શરીર છે એનો થોડીક તપથી ભક્તિથી એ પણ જાય, પણ કારણ શરીર છે એ ગમે એટલા તપ કરો, ગમે એટલા તીર્થ કરો પણ કારણ શરીરનો નાશ થતો નથી. કારણ શરીરનો નાશ એક જ રીતે થાય છે, ધ્યાનાગ્નિ. ભગવાનનું ધ્યાન કરે ને તો કારણ શરીર બળીને ખોખા જેવું થઈ જાય. આ શ્રીજી મહારાજના શબ્દો છે. આપણા સંતો સમજાવે છે કે આંબલી નો કચુકો, જેમ કે આંબલીની એક સિંગ લો તો એના ઉપર ફોતરું હોય, પાતળું પડ, એ જરાક દાબો એટલે તરત જુદું પડી જાય, એ થયું સ્થૂળ. પછી આંબલીની જે ખટાશ, એને જરા ચપ્પુ લઈને છોલો તો એ જતી રહે, એ થયું સૂક્ષ્મ. પછી એ કચુકો બહાર આવ્યો, એના ઉપર કાળી છાલ હોય છે, એ છૂટી પાડવી બહુ મુશ્કેલ. હથોડા લઈને ટુકડા કરો તો કાં કાળી છાલ કચુકામાં રહેશે, કાં કચુકો કાળી છાલ ભેગો જશે, છૂટો નહીં પડે. એ કાળી છાલ છૂટી પાડવાનો એક જ ઉપાય, એ કચુકાને અગ્નિમાં શેકો, એકદમ છૂટી પડી જાય છે. કારણ શરીરનું એક પડ એ તો ભગવાનના ધ્યાન સિવાય કોઈ સાધનથી છૂટું પડતું નથી. એટલે શ્રીજી મહારાજ કહે છે કે જે જગતના જીવો છે કારણ શરીર સાથે જ માયામાં પ્રવેશ કરી ગયા છે, અને જ્યારે સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારે કારણ શરીર સાથે જ પાછા જન્મ લેવા માંડ્યા, તો કારણ શરીરમાં જે જે વાસનાઓ હતી ને એ પ્રમાણે એના દેહ આવવા માંડ્યા. જૂના ચોપડા પ્રમાણે જ એને પાછો દેહ મળવા માંડ્યા. કોઈને માણસનો, કોઈને કેવા સંજોગોમાં, કોઈને ક્યાંય, કોઈને મારવાડમાં જન્મ થાય, કોઈને ક્યાંય બીજે જન્મ થાય, દરેક જગ્યાએ આ બધું તંત્ર ભગવાન નિભાવે છે. માટે એમાં કોઈ કાળનું બળ, કોઈ કર્મનું બળ એ વાત જ છે નહીં. ભગવાનની ઈચ્છાથી ઉત્પત્તિ સ્થિતિ પ્રલય ચાલ્યા કરે છે, ને જીવ કારણ શરીર યુક્ત છે, અને કારણ શરીરમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે જ થયા કરે છે.
અને આ બધું વર્ણન શાસ્ત્રોમાં લખ્યું છે દરેક વખતે સાચું ના પડે, જેમ કે શાસ્ત્રમાં સતયુગની વાત લખી છે. તો એ પહેલો સતયુગ જે હશે એમાં સાચું હતું, હવે પછી જે સતયુગ આવશે એમાં પહેલા સતયુગના જેવું વાતાવરણ હોય જ નહીં. જેમ કે પહેલા સતયુગમાં શું લખ્યું છે કે જ્યારે આ વિશ્વ રચ્યો ત્યારે પ્રથમ સતયુગ હતો, એ વખતે બધા મનુષ્યના સંકલ્પો સત્ય થતા. માણસ સંકલ્પ કરે ને સત્ય બને, કેટલું સારો. નોકરી કરવી ન પડત, અરજી કરવી ન પડત, ઇન્ટરવ્યુ ને સંકલ્પ કરો ને મકાન થઈ જાય, સંકલ્પ કરો ગાડી આવીને ઉભી રહે, બોલો કઈ ઉપાધિ નહીં, નહીં દોડવું, નહીં દાજવું. બધાના સંકલ્પો સત્ય થતા પ્રથમ સતયુગમાં, અને બધા બ્રાહ્મણો હતા. આ એ સારું, કોઈ વાતનો ઝઘડો નહીં, બધા જ બ્રાહ્મણો, કે પછી ઝઘડાનો પાર નહીં જે હોય તે, પણ તમામ બ્રાહ્મણો જ હતા, બીજું કોઈ હતું જ નહીં પ્રથમ સતયુગમાં. અને સંકલ્પથી પુત્રની ઉત્પત્તિ થતી. સંકલ્પ કરે કે 10 દીકરા જોઈએ છે તો 10 નું ટોળું આવીને ઉભું રહે, ના કપડાં ધોવા પડે કે ના નવરાવવા પડે, એ ઉંમરવાળા જ આવીને ઉભા રહે કિશોર અવસ્થામાં. તમને સમજાય છે? આપણે વાતો કરી સગર રાજાને 60,000 દીકરા હતા આવી રીતે. હવે નવું શહેર વસાવવું હોય, સંકલ્પ કરે કે આ શહેરની અંદર 1,000 છોકરા મારા જ હોય, બીજું કોઈ નહીં, 1,000 ઘર થઈ જાય, 1,000 દીકરા, કઈ ચિંતા નહીં. સંકલ્પ સૃષ્ટિ હતી સતયુગમાં, અને ઘરો ઘર કલ્પવૃક્ષ હતા, પ્રત્યેક ઘર આગળ કલ્પવૃક્ષ. એ વૃક્ષ મનવાંચિત ફળ આપ્યા જ કરતા, આપ્યા જ કરતા. તમને ઈચ્છા થાય કે આજે દૂધપાક કરવો છે અને 10 લીટર દૂધ જોઈએ છે, એ વૃક્ષમાંથી જ મળી જાય, ગાયની પણ ગરજ ના રહે. આવો હતો સતયુગ, પણ એ પ્રથમ સતયુગ. અને જેટલા મનુષ્ય હતા એ સર્વે પરમેશ્વરનું ભજન કરતા, માણસ પણ આવા હતા, બધા મનુષ્યો ભગવાનના ભક્ત હતા. પછી જ્યારે ત્રેતા યુગ આવ્યો એટલે વાતાવરણ બદલાયું, મનુષ્યના સંકલ્પો સત્ય રહ્યા નહીં. કલ્પવૃક્ષ નીચે જાય ત્યારે જ સંકલ્પ સત્ય થવા માંડ્યો. સ્ત્રીનો સ્પર્શ કરે પછી પુત્રની ઉત્પત્તિ થતી. અને દ્વાપર યુગ આવ્યો ત્યારે એમાં પાછું વાતાવરણ બદલાયું, એમાં મૈથુની સૃષ્ટિનો આરંભ થયો. હવે આ જે સત્યયુગ ત્રેતાયુગની રીત, એ બધા જ સત્યયુગ ત્રેતાયુગમાં ન હોય તો પ્રથમ સતયુગ અને ત્રેતાયુગમાં હતી. આ રીતે કાળક્રમે સત્ય ત્રેતાના ધર્મો પણ બદલાતા રહે છે. ક્યાંક ક્યાંક અશુભ દેશ કાળ એની અસર હોય, જેમ કે દુષ્કાળ પડે, પ્રજાને દુઃખ આવે તો સર્વ પ્રજા દુઃખી થાય, એમાં ધાર્મિક હોય કે ભગવાનના ભક્ત હોય બધા દુઃખી થાય. કોઈ નદી ઉભરાય, નદીનો બંધ ફાટે અને આખા શહેરના ગામડા બધા તણાય, ત્યારે એમાં બધા કંઈ પાપી ન હોય અથવા બધાનો કંઈ અંત આવી ગયો ન હોય, પણ એ વિષમ દેશકાળ છે. ભારે લડાઈ થાય ત્યારે લક્ષાવધિ માણસો એક કાળે મરાઈ જાય, ભારે લડાઈ થાય ત્યારે લાખો માણસ એક જ સેકન્ડમાં મરી જાય. એ શું હશે, શાની આગાહી હશે? આ શ્રીજી મહારાજની વાણીમાં લાખો માણસ એક સેકન્ડમાં મરે એવી કેવી લડાઈ હશે, ભારે લડાઈ. આવી લડાઈ આ પૃથ્વી ઉપર અનુભવી છે માણસોએ બીજા વિશ્વયુદ્ધની. એટલે આવું કંઈ હોય ત્યારે શું બધાનું એક જ સાથે શુભ કર્મ ખૂટી જાય છે? પણ એ અશુભ કાળની જ આવી ગતિ છે, એમાં કાંઈ પણ શુભ કર્મનો મેળ રહે જ નહીં. જ્યારે બળવાન કાળનો વેગ હોય ત્યારે શુભ અશુભ બધું હોમાઈ જાય છે. જ્યારે ઘણા માણસો ભગવાનના એકાંતિક ભક્ત થાય ત્યારે કળિયુગમાં પણ સતયુગ થાય છે. એ વખતે જે કંઈ કર્મનું જોર કયું હોય, કાળનું જોર કયું હોય, કંઈ ચાલે નહીં. માટે જ્યારે ભગવાન એવો સંકલ્પ ધારીને પ્રગટ થાય કે આ દેહ કરીને પાત્ર કુપાત્ર બધા જીવને મારી મૂર્તિનો યોગ થાય અને સર્વનું કલ્યાણ કરવું છે,
એ વખતે ભગવાનની ઈચ્છા શક્તિનું બળ, જેમ પેલું વિષમ બળ સ્વામિનારાયણ ભગવાને પ્રગટ થયા ત્યારે સત્સંગમાં કહેલું કે અત્યારે તો જે કોઈ અમારા શરણમાં આવશે, અમારા દર્શન કરશે, અમારી વાણી સાંભળશે, એનું કલ્યાણ કરવું છે. વળી પછી મહારાજ બોલ્યા કે અમારા સંતના દર્શન કરશે, એમની સેવા કરશે, એમની વાણી સાંભળશે, એનું એ કલ્યાણ કરવું છે. વળી શ્રીજી મહારાજ આગળ વધ્યા કે અમારા હરિભક્તો છે, એમની કોઈ વાત સાંભળશે, એમના ગોળાનું કોઈ પાણી પીશે, એમનું એ કલ્યાણ કરવું છે. એટલે ધ્યાન રાખજો, ગોળો ચોખ્ખો રાખજો, રોજે રોજ બરાબર વીછળી ગાળીને ભરજો. કારણ કે તમારો ગોળો એવો હોવો જોઈએ પવિત્ર, ભગવાન સ્વામિનારાયણના સ્મરણ સાથે જ્યાં પાણી ભરાતું હોય ને, એમાંથી લોટો ભરીને કોઈને પાણી આપો ને, તો પીનારનું પણ સારું થાય, એની બુદ્ધિ નિર્મળ થાય. ભગવાન તો કેવા દયાળુ છે. શ્રીજી મહારાજ ઉદાહરણ આપે છે કે પાપી એવી પૂતના ભગવાનને મારવા આવી હતી, ઝેર પાઈને મારી નાખવા હતા, છતાં શ્રી કૃષ્ણ ભગવાને યશોદાજીના જેવું પૂતનાનું કલ્યાણ કર્યું. બીજા કેટલાય મહાપાપી દૈત્યો હતા, એનું પણ ભગવાને કલ્યાણ કર્યું. માટે જે ઠેકાણે જેવું પ્રકરણ હોય, એ ડાયાને સમજતા આવડે, જ્ઞાનીને સમજતા આવડે, બાકી ભગવાનની ઈચ્છા સર્વથી શ્રેષ્ઠ